ભાવિતા શું થયું તને? કેમ રોવે છે? હિતેશ, હિતેશ મને માફ કરી દો. પણ સેના માટે તું માફી માંગે છે મારી? હું માફી માંગવા લાયક જ નથી અત્યારે. થયું છે શું એ કહીશ તું મને? તમે તમે મમ્મીને, પપ્પાને અને નિકિતાબેન અત્યારે જ બોલાવો. કઈ થયું છે? પપ્પા આવો ને ભાઈ. હવે હવે તું ખુલાસો કરીશ કે શું થયું? પપ્પા, મેં હમણાં તમારી અને મમ્મીની વાત સાંભળી અને સાચું કહું, અત્યાર સુધી હું ખોટા માણસોનો સાથ દેતી હતી અને સાચા માણસોને ખોટા ગણતી હતી. ભાવિતા, આ બધું શું બોલે છે ને કંઈ સમજમાં નથી આવતું. ગોળ ગોળ વાત નહીં કર, કે તો શું થયું? મમ્મી, આ ઘર મારું નથી. શું? ઘર તારું નથી? તું કોનું છે ભાભી? ના, આ ઘર બીજા કોઈનું છે. બીજા કોઈનું? કે જેણે મને મોહરો બનાવ્યો છે. મોહરો? આ બધું તું શું કહે છે ભાવિતા? કંઈક સમજાવું કે. અને આ શું ગોળ ગોળ વાતું ફેરવ છું? જે છે એ ચોખ્ખું બોલ. હિતેશ, આપણે જ્યારે લગ્ન કરીને આ ઘરમાં આવ્યા ને એ પછીથી કદાચ તમને આ લોકોએ એક પણ વાત નથી કરેલી. મેં એટલા જુલમ કરેલા છે આ લોકો ઉપર. શું વાત કરે છે પપ્પા? નહીં નહીં બેટા, એવું કંઈ ના. પપ્પા, આજે મને બોલવા દો. પપ્પા ઉપર આટલો જુલમ કરેલો છે, મમ્મીને મેં એટલા હેરાન કર્યા છે ને નિકિતા, નિકિતા તને પણ મારાથી ઘણી બધી તકલીફો આવી છે અને એ માટે હું તમારા બધાની માફી માંગીશ. અને આ વાત તમારા સુધી ન પહોંચે ને એના માટે મેં કેટલા હલકે મારા હલકા વિચારોને લીધે મેં એ લોકોને કેવી ધમકી આપેલી છે. શું વાત કરે છે? અને આ વાત તમને કરેલી પણ નથી. એટલે હું મમ્મી પપ્પાને અને નિકિતાને બહુ ખોટા સમજતી હતી, પણ આજે એ લોકોએ સાબિત કરી દીધું કે ખોટા એ નહોતા. સૌથી મોટી ખોટી તો હું અને ગુનેગાર હું હતી. અને શું થયું છે આજે બેટા? પપ્પા, તમે લોકો જે ઉપર વાત કરતા હતા ને, એ વ્યક્તિએ મને રમકડું બનાવી અને આ બધા કાવતરા એના પોતાના હતા. એટલે તું એ વ્યક્તિને ઓળખે છે? હા પપ્પા. શું વાત થઈ રહી છે મમ્મી? શું વાત થઈ રહી છે આ બધી? કંઈક સમજણ પડે એવું કંઈક કોને? એને મને મોહરો બનાવી અને આ ઘરમાં મોકલેલી. આ ઘર, આ બધું એનું છે. એટલે હિતેશ, અત્યારે ભાવિતા સાવ બોખલાઈ ગઈ છે. બસ એના મગજમાં એક ભૂસું જે ભરાઈ ગયું છે ને એના માટેની એ વાત કરે છે કે મારી સાથે, આ તારા પપ્પા સાથે, નિકિતા સાથે એણે જે પણ કંઈ ગેરવર્તન કર્યું છે ને, બસ એની એ માફી માગે છે. એ બીજું કાંઈ કહેવા નથી માગતી, કાંઈ કહેવા નથી માગતી. નહીં બેટા, અમે તને ક્યારેય ગુનેગાર ગણી નથી દીકરા. અમે તો માવતર છીએ, અમે તને દીકરી જ સમજ્યા છીએ. હા બેટા, આ વાત તને એટલા માટે નથી કરી કે આપણો આ સુખી સંસાર આમનામ જળવાઈ રહીએ. અરે પણ આ બધું કરવાનું કારણ શું છે એ તો કે. એક મિનિટ.
હલો, હા તમે ઘરે આવી શકો છો? હા આવી જાઓ. તે કોને ફોન કર્યો, કોને બોલાવ્યો? હમણાં તમને થોડી વારમાં બધી ખબર પડી જશે. ભાવિકા, આ બધું શું છે? આ બધી ગોળ ગોળ વાતો, કોણ આવી જશે, શું છે? તું કંઈ ફોડ પાડીશ? હા બધું ખબર પડી જશે, તમે થોડીક વાર રાહ જુઓ. કોને ફોન કર્યો, શું કર્યો, કંઈક તો કે. તારી હિંમત કેમ થઈ મારા ઘરમાં પગ મૂકવાની? અચ્છા, તારું ઘર? આ ઘર મારું છે. શું? કોનું? મારું. શું છે આ બધું? હા પપ્પા, મેં હમણાં કીધું ને કે આ ઘર મારું નથી. અને મને જેને મોહરો બનાવી, રમકડું બનાવીને રમાયડી છે ને, એ આ વ્યક્તિ છે. ચેતન, આટલો બેસરમ હઈશ તું? મને આજે ખબર પડી, અમને આટલા બરબાદ કરીને તને શાંતિ ન મળી તો અમારા ઘરની શાંતિને બગાડવા માટે તે આ વ્યક્તિને મારા ભાભી બનાવીને મોકલા. તારા ઘરની બરબાદીનું કારણ તું છો. કોણ તું? ઓન્લી ફોર તું. હું? હા. કેવી રીતે હું? તારા પપ્પાએ, તારા ભાઈએ તારે મને ન્યાય આપીને એટલા માટે થઈને જ ખાલી. એમાં મારી મરજી હતી. હું જ નહોતી ઈચ્છતી કે હું તારી સાથે લગ્ન કરું. અને ચેતન, પહેલી વાત તો એ કે પ્રેમ કે લગ્ન જબરદસ્તીથી ન થાય, એમાં એકબીજાની મરજી હોવી જોઈએ. અને તારા જેવા વ્યક્તિ આરો મારી જિંદગી કાઢું. પરિણામ ભોગવી લીધું ને? પરિણામ ભોગવી લીધું. આવી ગયા રોડ ઉપર. અત્યારે તમારી તમામ પ્રોપર્ટી મારી પોતાની, આ ઘર મારું, ને આને તમામ કાંડ કરવા માટે પૈસા મેં આપ્યા છે. આ ખાલી લગ્ન કહેવાના હતા, લવ કહેવાના હતો તારા ભાઈનો. ચેતન, અમને બરબાદ કરીને, રોડ પર લાવીને, અમને કંગાલ કરીને તું નિકિતાને મેળવી શક્યો? નહીં ને. તું શું મેળવ્યું તે? કાંઈ નહીં. અરે, અમને બરબાદ કરતા કરતા તો તું બરબાદ થઈ ગયો છે. તમારી વાત ખોટી જાય છે. મને તો ખબર હતી કે નિકિતા મને ક્યારે મળવાની જ નથી, પણ હું રોડમાંથી કરોડપતિ ત્યારે થઈ ગયો છું. તો શું કરીશ તું તારા પૈસા? તારું અભિમાન જો. આ તારું અભિમાન જ તને ક્યાંય નથી રહેવા દેવાના. તું સાંભળી લેજે, આ કોઈ લેક્ચર સાંભળવા માટે નથી આવ્યું. મને બધી વાતની તારી ખબર પડી. ઘરે બોલાવ્યો ને, બધે વચ્ચે બોલે, બધાને જોઈ ગયો ને, ત્યારે મને ખબર પડી કે ભાંડો તે બધું ખોડ્યો છે. ને મને કોઈ મતલબ નથી હવે, ભાંડો ફૂટે કે ના ફૂટે. છેલ્લી વાત તમે બધા કાન સાંભળી લો, આ તમારા ઘરમાં કોઈનો હક નથી, મારો પોતાનો છે. તમે બધા ગોઈંગ ટુ, નીકળો, જાઓ. હિતેશ, મને નહોતી ખબર કે આ વ્યક્તિ આટલો ખોટો છે. એને તો મને ખાલી એટલું જ કીધું હતું કે આ લોકોએ મને હેરાન કર્યા છે અને મને પૈસા આપ્યા, મારા પૈસાની જરૂર હતી. તો ખાલી એટલું જ કીધું હતું મમ્મી કે તું બસ આ લોકોને આ ઘરમાં લઈ આવ, પ્રેમનું નાટક કર અને બસ હેરાન કર. બાકી મને કંઈ ખબર જ નથી કે તમારો બિઝનેસ તમે બધાને રોડ ઉપર લઈ આવવાવાળી આ વ્યક્તિ છે. અને તમે કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર, આગળ પાછળનું જાણ્યા વગર એ વ્યક્તિનો સાથ આપી દીધો. અને એ આવી બાબતમાં અને મારી સાથે પ્રેમનું નાટક કર્યું તે, અને આ બધું જે કહે છે બધું નાટક હતું. ના, ખોટો એ એક નહીં, ખોટી તું પણ છો અહીંયા. ના હિતેશ, હું ખોટી નથી. હું તો બસ એને કીધું એટલું કરવા આવી હતી. પણ જ્યારે જ્યારે હું તમને મળીને, ત્યારે મારી અંદર પણ પ્રેમ જાગ્યો. બધો પ્રેમ ખોટો છે તારો આ. ના હિતેશ, એવું નથી. હા, મેં મમ્મી પપ્પાને નિકિતાને હેરાન કર્યા. મેં સૌથી મોટો ગુનો કર્યો પપ્પા. પણ તા હવે મને ખબર પડી કે મેં એક ખોટા વ્યક્તિને સાથ દઈ અને સાચા વ્યક્તિને ખોટા ગણ્યા હતા. પણ બેટા, ભાવિતા, તે આ બધું કર્યું શું કામ? પપ્પા, પૈસા માટે. અને પૈસા માટે કોઈની જિંદગી બરબાદ કરવી એ તારા માટે મજબૂરી હતી તારી? એવી તે કઈ મજબૂરી હતી? તું પૈસા માટે આવું બધું કરી ગઈ? એક પરિવારને વેર વિખેર કરી નાખ્યો તે. હિતેશ, મને નહોતી ખબર આ બાબતની મમ્મી. નકર હું આવા વ્યક્તિનો તો ક્યારેય સાથ ન આપત. આવો પૈસો મારે નહોતો જોતો. ભાવિતા, શાંત થા બેટા, શાંત થા. હિતેશ, આની આંખના આંસુ જો, એમાં તને પ્રેમ અને પસ્તાવો બંને દેખાશે. જે થયું એ ભૂલી જાઓ. અને હા ચેતન, હવે હું તને છેલ્લી વાર કહી દઉં છું, કાન ખોલીને સાંભળી લેજે.
હમણાં જ તે શું કીધું? હું કરોડપતિ થઈ ગયો. તું કરોડપતિ થઈ ગયો પણ તું કોઈને મેળવી ન શક્યો, અને અમે ભલે રોડપતિ થઈ ગયા, ભલે અમે કંગાલ થઈ ગયા, પણ હજી અમે અમારા પરિવાર સાથે છીએ, અને જે અમે ગુમાવ્યું છે ને એ અમે સાથે રહીને મેળવી લેશું. પણ તું, તારી પાસે ખાલી પૈસો છે, ના પ્રેમ, ના લાગણી, ના સંબંધ, તારી પાસે કંઈ જ નથી. અને હવે છેલ્લું વાક્ય સાંભળી લે, આ તારું ઘર છે ને, તને મુબારક, અમે બધા જઈએ છીએ, અને યાદ રાખજે થોડા જ સમયમાં અમે ગુમાવેલું બધું મેળવી લેશું, કારણ કે અમે બધા સાથે છીએ, અમારામાં હજી તાકાત છે એ બધું મેળવવાની. અમે બધા કામ કરશું અને બધું મેળવશું. અમારો પ્રેમ ઓછો નથી થયો. સાંભળી લીધું, મારી વાત છેલ્લી સાંભળી લ્યો. તમારી પાસે કંઈ નથી અત્યારે છે ને? પૈસો પાવર છે, પૈસાથી બધી વસ્તુ થાય છે. તમને એવું માનું છે કે અહીંથી વાત અટકી જઈશ મારી? હે, જ્યાં જાઓ તમારો પીછો તો નહીં જ મૂકું. હા તો જોઈએ ચેતન, હવે છે ને આ વાત આપણે જીદે પહોંચાડીએ છીએ. તું એમ કહે છે કે દુનિયામાં બધું પૈસો જ છે. હા તો જોઈએ, અમે પૈસો કમાઈ નહીં બતાવશું, પણ તને છે ને એકવાર રોડ ઉપર તો હું લાવીને જ રહીશ. એ વાત હવે ભૂલી જતો. તો હવે તું ભૂલી જા. મને એમ હતું કે મેં તારી સાથે લગ્ન કરવાની ના પાડી છે, તો તું આ વાતને નોર્મલી લઈશ ને મારા બધાની જિંદગીમાંથી અમારો પીછો છોડીને વયો જઈશ. મને એમ નહોતી ખબર કે તું મારા ઘરને આટલી હદે બરબાદ કરી દઈશ, અને સાવ નીચ હરકત કરીશ, નીચ. હું રોડ ઉપર આવું, કરોડપતિ થાવ, જે પણ થાવ, જ્યાં સુધી હું જીવું છું ને ત્યાં સુધી તારો પીછો તો નહીં મૂકું, એટલું યાદ રાખજો તું પણ. તો તું સાંભળી લે, તું એમ માને છે ને કે તું કરોડપતિ થઈ ગયો છો, તો હાઈકોર્ટમાં આપણે લડીએ છીએ, અને ટૂંક સમયમાં તને રોડપતિ ન બનાવી દઉં ને તો હું એના આનો બાપ નહીં. અત્યારે કે જાહેરા છો ને, મારે લીધે જાહેરા છું, ખ્યાલ છે? આ વસ્તુ થાય ને બધી વસ્તુ થઈ શકે છે, આ દુનિયામાંથી બધું શક્ય છે. હા પણ આખરે તો સત્યનો જ વિજય થાય છે, પૈસો બધે કઈ કામ નથી આવતો. એ ખાલી ફિલ્મોમાં થાય છે, રિયલ લાઈફમાં નહીં. બસ તો આ પણ ફિલ્મોમાં જ થાય છે. હું કરોડપતિ થઈ ગયો, હું તારો પીછો નહીં છોડું, એ બધું ફિલ્મોમાં થાય, હકીકતમાં નહીં. તો હવે અમારી ચેલેન્જ છે કે હાઈકોર્ટમાં તું અમને જીતીને બતાવ. જોઈએ છીએ અમારો પરિવાર અને પ્રેમ જીતે છે કે તારો ખોટો રૂપિયો જીતે છે. આ વાતનો તો સમય જ બતાવશે. હા ને પ્રેમથી તમે ઘરમાંથી નીકળો મારા. અરે પ્રેમથી નહીં, અમે તો અમારા સંબંધથી નીકળીએ છીએ. જા, તારું ઘર તને મુબારક, ચાલો આપણે જઈએ. ઉભારો ચેતન, તને પૈસાનું અભિમાન છે ને? મારી પાસે પૈસા હતા, અત્યારે શું છે? કરોડપતિ. બસ આ જ હાલત તારી થવાની છે, યાદ રાખજે. હવે ટૂંક સમયમાં તું રોડ ઉપર રહીશ, સમય બતાવશે. હા ચેતન, હવે તું પણ તારું અભિમાન છે ને એ જેટલું દેખાડે છે ને, એક વખત આ અભિમાનને જો પાડું નહીં ને મારા પરિવારની સાથે, તો મારું નામ પણ ભાવિતા નહીં. જો તો જા, તું શું કરી શકવાની હતી? ફૂકપતિ હતી, મારી પાસે આસો લઈને આવી હતી, ને મારા પૈસા આજ સુધી ખાતરા બધી હેરાન કર્યા, તારાથી શું થવાનું છે? હા એ તો મારી મજબૂરી હતી ને, ત્યારે હું એકલી હતી. આજે મારો પરિવાર મારી સાથે છે, અને મેં જે ખોટો પ્રેમ કર્યો છે ને હિતેશને, એ ખોટો નથી, હવે સાચો પ્રેમ છે. અને હું સાચો પ્રેમ કેવો હોય છે ને એ બધાની સાથે રહીને તને બતાવીશ. ભાભી, તમે પ્રેમ, પરિવાર આ બધું કોને સમજાવો છો? જે વ્યક્તિને કોઈ વાતની સમજ જ નથી એને. અને રે, તું તારા ઘરમાં તારા પૈસાની સાથે રે, અમે જઈએ છીએ આ ઘર છોડીને. નીકળો. ચેતન, તને તારા પૈસાનો બહુ પાવર છે, બહુ અભિમાન છે. તમને હતું, અહીંયા જ તારી ભૂલ થાય છે. અમને અભિમાન નહોતું, બસ અમે શાંતિથી જીવતા હતા. પણ યાદ રાખજે, અભિમાન તો રાજા રાવણનું પણ નથી રહ્યું, એ તો લંકાપતિ હતો. તો તું તો ચાલો પપ્પા, તો તું તો ચાલો ચાલો.